જમ્મુ કાશ્મીરના ડોડા અને આસામના ઉદલગુડીમાં રવિવારે ભૂકંપના આંચકા અનુભવાયા. જમ્મુમાં ભૂકંપની તીવ્રતા 4 અને આસામમાં તેની તીવ્રતા 4.2 હતી. સુરતના એક હીરાના વેપારી 11,000 અમેરિકન હીરાની મદદથી રતન ટાટાજીનું અદભુત પોર્ટ્રેટ બનાવી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પોર્ટ્રેટ બનાવનાર કલાકારનું નામ વિપુલભાઈ જેપીવાલા છે. ઉત્તરાખંડના રૂરકીમાં રેલવે ટ્રેક પર માલગાડીને ઉથલાવી દેવાના કાવતરાના ભાગરૂપે ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યો હતો, જેનો ઉપયોગ લશ્કરી સાધનો વહન કરતી માલ સામાન ટ્રેનની અવર જવર માટે થવાનો હતો. લોરેન્સ બિશ્રોઈ ગેંગે આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. મુંબઈ પોલીસે સલમાન ખાના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર સુરક્ષા વધારી દીધી છે. મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી, જેમાં તેમણે બીજેપીને આતંકવાદી પાર્ટી તરીકે સંબોધિત કરી આતંકવાદના ગુનેગારો પ્રત્યે નરમ વલણ અપનાવવાનો આરોપ લગાવ્યો. દિવ્યા ખોસલા કુમારે આલિયા ભટ્ટની ફિલ્મ જીગરા વિશે એક પોસ્ટ શેર કરી છે, જેમાં દાવો કર્યો હતો કે જીગરાનું બોક્સ ઓફિસ કલેક્શન નકલી છે, થિયેટર ખાલી છે અને અભિનેત્રીની ફિલ્મ જોવા કોઈ જતું નથી. BSNL તેના ગ્રાહકોને માત્ર 108 રૂપિયામાં આટલો જબરદસ્ત પ્લાન ઓફર કરી રહી છે, જેમાં 28 દિવસની વેલિડિટી સાથે માત્ર 108 રૂપિયામાં દરરોજ 1 GB ડેટા મળે છે. વ્યક્તિએ ઓલા સર્વિસ સેન્ટરની વાસ્તવિકતાનો વિડીયો બતાવ્યો છે, જે પોતે પોતાનું સ્કૂટર રિપેર કરાવવા માટે ત્યાં ગયો હતો. વિડીયોમાં કેટલાક ક્ષતિગ્રસ્ત ઓલા સ્કૂટર પાર્ક કરેલા છે. મહિલાઓ અને સગી છોકરીઓને લગતા સેંકડો અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરાવવામાં એક મહિલા એડવોકેટને સફળતા મળી છે. આ અભિયાનમાં દિલ્હી હાઈકોર્ટનો તેમનો પૂરો સહકાર મળ્યો છે. એશિયન ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપની મહિલા ડબલ્સ કેટેગરીમાં ભારતીય પેડલર્સ અહિકા મુખર્જી અને સુતીર્થ મુખર્જીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.